ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ અનિલ પરમાર કે જેઓ દલિત હોવાથી તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળી ગયા હોવાનું પીએસઆઈ અનિલ પરમારે સ્યુસાઇડ નોટમાં જણાવી છેલ્લા થોડા સમયથી ગુમ છે. જેમની શોધખોળ કરી પરિવારને ન્યાય આપવા કેશોદ આરડીએમએસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા આવેલા હતા, જેનો વિષય હતો અમારા એસસીના પીએસઆઈ શ્રી અનિલભાઈ પરમાર, જેઓ ગાંધીનગર ખાતે આઈબીમાં ફરજ બજાવતા હતા, તેમની ઉપર તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે અને એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા છે. તેઓ પોતાનું ઘર બહાર છોડીને ચાલ્યા ગયેલ છે. આ દિવસ 5-5 દિવસ થવા છતાં નથી એ સાહેબની શોધખોળ કરતી પોલીસ, કે નથી એને કોઈ, એના જે આરોપી છે 5 નામ આપેલા છે જેના ઉચ્ચ અધિકારીઓમાં સમાવેશ થાય છે, તેઓની ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં ન થાય. અમે ડાયરેક્ટ એટ્રોસિટી એક્ટ લાગુ પડે એમ છે, છતાં પણ કોઈ જાતની કાર્યવાહી થઈ નથી. તો અમારી એ માંગ છે આરડીએમએસ પરિવાર તરફથી કે તેને યોગ્ય ન્યાય મળે અને તેમની જે ફૂલ જેવી નાની બાળકી છે માહી, એમને ન્યાય મળે અને સાહેબને પાછા શોધખોળ કરવા માટે ઉચ્ચ તપાસ કરે અને કમિટી રચી અથવા તો સીબીઆઈને તપાસ સોંપી જે સાહેબની કહેવાનું છે તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે ત્રાસ આપવામાં આવ્યો છે તેની યોગ્ય તપાસ થાય એવી અમારી માંગ છે. અને એક વસ્તુ ખાસ તમારા માધ્યમથી કહેવા માંગુ છું, હાથમાં પેન છે અને બાબા સાહેબની દેન છે, કોઈને છોડવામાં નહીં આવે આ બાબતે.